અંકલેશ્વર કોવિડ હોસ્પિટલમાંથી વધુ 5 દર્દીને રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે સુરત અને રાપીપેના એક એક દર્દી મળી કુલ 29 પૈકી 22 દર્દી સાજા થયા છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 27 જેટલા કોવિડ દર્દીઓના કેસ પોઝિટિવ આવ્યા છે, જે પૈકી આજરોજ વધુ 5 દર્દીઓને રજા આપતા કુલ 20 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે 2 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ જયાબેન મોદી કોવિડ હોસ્પિટલ ખાતે 5 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલ ખાતે કુલ 29 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 1 સુરત અને 1 રાજપીપળાના દર્દી હતા, જેમને પણ સાજા કરી રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 237 જેટલા દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના શંકાસ્પદ 19 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભરૂચ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસના વિસ્તારમાં ટાબા હેઠળ કર્મચારીઓની સર્વેલન્સની કામગીરી ચાલુ છે, જે પૈકી 326 ટીમ દ્વારા 4,93,806 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. 11 વ્યક્તિઓ ફેસિલિટી ક્વોરન્ટાઇન હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં 295 વ્યક્તિઓ પૈકી 58 વ્યક્તિઓના 14 દિવસ પૂર્ણ થતાં 237 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇનમાં રહે છે. તો કોરોનામાંથી મુક્ત થયેલ ઉષાબેન પરમારે જણાવ્યું હતું કે હું સુરત મ્યુનિસિપલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું, જ્યાં સારા પર ફરજ દરમિયાન ચેપ લાગ્યો હોઈ શકે છે. કેવી રીતે મને ચેપ લાગ્યો તે જ ખબર નથી. ભરૂચ ઘરે આવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે જયાબેન મોદી ખાતે સારવાર મેળવી આજે રજા મેળવી છે. લોકો, મારી અપીલ છે કે ઘરમાં રહો તો સુરક્ષિત રહેશો, અને તમને કોરોના રોગના લક્ષણ લાગે તો ત્વરિત અસરથી હોસ્પિટલ ખાતે પહોંચી રિપોર્ટ કરાવો. ઘરમાં રહી પરિવારને ચેપ ના લગાવો અને ત્વરિત ઈલાજ કરાવો, એ જ મારી સલાહ છે. હું ઉષાબેન નટવરભાઈ પરમાર, જલારામ સોસાયટી, ભરૂચ, એસએમસી મહાનગર સુરત પાલિકા આરોગ્ય ખાતામાં સર્વિસ કરું છું, અને કોવિડ સેન્ટરમાં 144 શાળા નંબરમાં સર્વિસ કરતા હતા અમે પણ, અને ત્યાંથી અમને કદાચ શાયદ ક્યાંથી ચેપ લાગ્યો એ ખબર નથી, પરંતુ અમે પોઝિટિવ થયા અને અહીંયાથી અમને જયાબેન મોદીમાંથી 108માં લઈ આવ્યા અને સારી સર્વિસ આપી અને અમે સારા થઈને ઘરે જઈએ છીએ. આ પ્રજાને શું કહેવા માંગશો? હવે પ્રજાને એમ જ કે તમે ઘરમાં રહો તો સુરક્ષિત રહેશો, અને જ્યાં પણ તમને કંઈ એવું લાગે કે મને કંઈ સિમ્પટમ્સ દેખાય છે તો તરત જ હોસ્પિટલમાં જઈ અને તમે જાતે જ સારવાર કરાવી શકો છો અને એનું સેમ્પલ તમે લેવડાવી શકો છો. કોઈ પણ વસ્તુ ડર્યા વગર એનો ઈલાજ થઈ શકશે. ઘરમાં ને ઘરમાં જમે તો આવી રીતે રહેશો તો કોઈ પણ પોતાના પરિવારને પણ તમે બીમાર કરી શકશો. એટલા માટે તમે જાગૃત મહિલા થાઓ અને હંમેશા જાગૃત રહો. તો નોડલ અધિકારી કોવિડ હોસ્પિટલના અભિનવ શર્માએ જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે ભરૂચના 27 અને 1 સુરત તેમજ 1 રાજપીપળાના દર્દી મળી કુલ 29 દર્દી પૈકી 22 દર્દીને અત્યાર સુધી રજા આપવામાં આવી છે. જિલ્લામાં કુલ 20 દર્દી સાજા થયા છે. હાલ 5 દર્દી સારવાર હેઠળ છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જયાબેન મોદી હોસ્પિટલના સ્ટાફની મહેનતને લઈ કોરોનાના 22 દર્દી સાજા કરવાની મહેનત ફરી છે. હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા, જિલ્લા તરફથી અહીંયા ભરૂચ કોવિડ હોસ્પિટલ જયાબેન મોદી હોસ્પિટલમાં નોડલ તરીકે ઓફિસર તરીકે મૂકવામાં આવેલું છું. આપણે 10 એપ્રિલથી અહીંયા કોવિડ હોસ્પિટલ તરીકે કામગીરી ચાલુ કરેલી છે. એના પછી અમારા ત્યાં કોવિડના 29 પેશન્ટ ટોટલ દાખલ થયા છે, જેમાં 27 ભરૂચના, 1 રાજપીપળાનો અને 1 સુરતનો દાખલ થયો છે. ભરૂચના 27 દર્દીઓ પૈકી આપણે બેનો દુઃખદ અવસાન થયો છે. 1 દર્દીને રિફર કરવામાં આવેલું છે અને 4 દર્દી અત્યારે આપણે ત્યાં દાખલ છે, અને 20 દર્દી અહીંયાથી હારા થઈને ડિસ્ચાર્જ થયા છે, જેમાંથી આ 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 12 દર્દીઓમાં 1 સુરતનો અને 1 રાજપીપળાના બેન અહીંયાથી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. એમ 29 દર્દીઓમાંથી અમે 22 દર્દીઓને સાજા કરીને અહીંયાથી ડિસ્ચાર્જ કર્યું છે. આ બધી કામગીરીમાં જયાબેન મોદી હોસ્પિટલમાં બધા સ્ટાફનો, ટ્રસ્ટીઓનો, આપણે અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ સંતોષ સાહેબનો અને બધા સ્ટાફનો બહુ બહુ સહયોગ રહ્યો છે, જેના બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. તો જિલ્લામાં કોરોના દર્દીઓ અંગે વિસ્તૃત માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર VS ત્રિપાઠીએ આ મુજબ જણાવ્યું હતું. હા, ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 27 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. એમાંથી સારી વસ્તુ એ છે કે 20 જેટલા દર્દીઓને, જેમના 2 સેમ્પલ નેગેટિવ થતાં, ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અથવા સારા થઈ ગયા છે. અને જે બાકીના જે દર્દી બાકી રહ્યા 5, એક સેમ્પલનું આજે રિઝલ્ટ આવી જશે, એ ગોત્રી મેડિકલમાં એડમિટ છે, તે પણ ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે નેગેટિવ આવતા.
અને આપણી જો રિકવરી રેટ છે ઘણી સારી છે, એને માટે આપણા જે આનંદ જે જયાબેન મોદી હોસ્પિટલ છે ત્યાંની સર્વિસીસ ઘણી સારી છે અને પેશન્ટ ફ્રેન્ડલી સર્વિસીસ છે. એમાં સુરતના પણ એક દર્દી હતા અને રાજપીપળાના પણ એક દર્દી હતા, એ પણ સારા થઈને ઘરે જતા રહ્યા છે. સર, ખાસ કરીને આટલો સારો રિકવરી રેટ મેળવવામાં ખાસ કઈ બાબત ઉપર ધ્યાન આપ્યું? ખાસ બાબતમાં એક તો છે કે વહેલો નિદાન થઈ જાય, સમયસર એમને એડમિશન મળી જાય અને ત્યાં એમની પૂરી કાળજી લેવામાં આવે